મોરબીમાં રેન્જ આઈજીની હાજરીમાં એસપી કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ. જાણવા મળતી વિગત પ્રમાણે રેન્જ આઈજી દ્વારા સમયાંતરે જિલ્લામાં ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે, તેવી જ રીતે આજે ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું અને માળિયા તથા ટંકારા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્શન કરીને ક્રાઇમની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લાના અધિકારીઓ સાથે મોરબીમાં સામાકાંઠે સોવરડી પાસે આવેલ એસપી કચેરી ખાતે મીટિંગ રાખવામાં આવી હતી, સમીક્ષા બેઠક કરવામાં આવી હતી અને ત્યારબાદ રેન્જ આઈજીની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે હત્યા, લૂંટ, ઘરફોડ, ચોરી, ઈજાની મારામારીવાળા બનાવો તેમજ ફેટલ અકસ્માતના બનાવોમાં છેલ્લા સમયગાળામાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને મોરબી જિલ્લા પોલીસ દ્વારા દારૂ, જુગાર અને હથિયારના વધુ ગુના ઉકેલવામાં આવી રહ્યા છે તેવું તેમણે જણાવ્યું છે. કે આપણે 1 જનવરી 2022થી અત્યાર સુધીની અગર અમે ક્રાઇમની સમીક્ષા કરીએ જિલ્લાની ગયા વર્ષના સેમ પીરિયડમાં, તો ખૂનની આપણે વાત કરીએ તો ગયા વર્ષ કરતાં આ વખતે 42% ખૂનમાં ઘટાડો જોવા મળે છે. ગયા વર્ષે જ્યારે આ સમયમાં 19 મર્ડર થયા હતા, આ વખતે 11 છે, તો એમાં 42% ઘટાડો છે. લૂંટની વાત કરીએ તો 7% જેટલા બનાવ ઓછા બન્યા છે. ઘરફોડ, ચોરી તમામ વાત કરીએ તો 10% ઘટી છે. ઈજાના ગુનાની વાત કરીએ તો 11% ઘટાડો છે. અને સૌથી રાહતના સમાચાર છે કે ફેટલ ગુનાઓ, જે એક્સિડન્ટના અકસ્માતના જે બનાવો બનતા હતા, એમાં પણ ઓવરઓલ 7% જેટલા ગુના ઘટ્યા છે અને એમાં 16% ગંભીર પ્રકારના ગુના અકસ્માતના ઘટ્યા છે. એની સાથે સાથે મોરબી જિલ્લામાં સુખ શાંતિ રહે, ખેરિયત રહે, જે પોઝિટિવ પોલીસની કામગીરી છે એમાં અગર અમે હથિયાર ધારાની વાત કરીએ તો હથિયાર ધારામાં 42% જેટલા વધારો થયો છે. મતલબ 42% ગુના વધુ પોલીસ શોધી શકી છે ગયા વર્ષ કરતાં. જુગાડની વાત કરીએ તો 12% પ્લસમાં છીએ અને પ્રોહિબિશનની વાત કરીએ તો 15% ગુના વધારે પોલીસ શોધી શકી છે. એટલે ખૂબ સંતોષકારક કામગીરી છે. ટોટલ મોરબી જિલ્લાની જે ટીમ શ્રી રાહુલ ત્રિપાઠી એસપી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહી છે એને હું અભિનંદન આપું છું અને આશા પણ રાખું છું કે આવનારા સમયમાં એનાથી પણ સારી કામગીરી કરીને બતાવે, જેથી તમામ નાગરિકો મોરબી જિલ્લાના સુખ શાંતિના વાતાવરણમાં